गुड मॉर्निंग बालको, जय श्री कृष्ण। गर्व मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत छे। तारीख 29 અને બુધવાર ધોરણ 5 વિષય છે ગુજરાતી અને વિષયાંક છે કાવ્યસાર અલગ તલગ। એના કવિ છે બાળ મુકુંદ દવે અને એનો પ્રકાર છે ઉર્મી કાવ્ય। ઉર્મી કાવ્ય એટલે કે પદ્ય। હવે આપણે જોવાનું છે કે આપણે આગળના વિડીયોમાં અને એના પહેલાના વિડીયોમાં આપણે કાવ્ય ચલાવીને હવે એનું સ્વપત્રીમાં પેજ નંબર 39 ઉપર જોવાનું છે। એમાં પ્રશ્ન પહેલો સ્વપોથીની અંદર નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પ્રશ્ન પહેલો રાધા કોના કરતા સુંદર છે। રાધા જમનાના રઢિયાળા પ્રેસ કરતા પણ વધુ સુંદર છે। ત્યાર પછી રાસ ક્યાં રચાયો છે તો આપણને ખબર છે કે રાસ આભમાં ચાંદા આભમાં પૂનમનો ચાંદો ઉગ્યો ત્યારે રાસ રચાયો છે। ત્રીજો સવાલ કે રાસમાં કોણ કોણ રમે છે। આજે રાસ રચાયો હતો આપણે, મેં તમને કીધું હતું ને કે રાસ રચાયો હતો, એ રાસમાં શ્રી કૃષ્ણ રાધિકા અને ગોપીઓ રમે છે। અને શ્રી ચોથો સવાલ શ્રી કૃષ્ણ ક્યાં બેસી ને બંસી વગાડે છે તો એમાં આપણને એક વૃક્ષનું નામ પણ આપણને કહ્યું હતું કાવ્યની અંદર, મેં તમને કીધું હતું ને। તો અહીંયા શું આવશે, શ્રી કૃષ્ણ કદમ વૃક્ષની છાયામાં બેસીને, જે કદમ વૃક્ષ હોય ને એની છાયામાં બેસીને બંસી એટલે કે વાંસળી વગાડે છે। પાંચમું રાધિકા કોની પાસે શું માંગે છે, એટલે રાધિકા છે તે રાધિકા એટલે કે જે કૃષ્ણ ભગવાનની જે પ્રિયા હતી રાધિકા, એ કોની પાસે શું માંગે છે તો રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું એક ચળકતું મોતી માંગી રહી છે। એટલે શું કહે છે કે એમાં રાસ સમજી હતી ત્યારે એમાં તૂટી ગઈ હતી એટલે એના મોતી બધા વિખરાઈ ગયા છે, એમાંથી એક મોતી એનું ખૂટતું હતું, એક ખૂટતું મોતી કોની પાસે હતું, શ્રી કૃષ્ણ ભગવાન પાસે હતું। ત્યાર પછી હવે જોવાનું છે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 ની અંદર જો શું છે, નીચેના પ્રશ્નનો ઉત્તર 2 કા 3 વાક્યમાં લખવાનું, એટલે જે ઉપર હતા એનાના વાક્યમાં હતા અને હવે જે છે એ મોટા વાક્યના સ્થાનનો જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે, છેડે છે એટલે કે શા માટે વગાડે છે, તો લખવાનું છે શ્રી કૃષ્ણ ગોપીઓને જમના તટ પર કદમ વૃક્ષની નીચે રાસ રમવા માટે બોલાવવા માંગે છે તેથી બંસીના સૂર જોડે છે। એટલે એમ કહી શકાય કે આ સવાલને એવી રીતના સમજાવું છું કે જ્યારે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે, શું કામ વગાડે છે, કારણ કે બધી ગોપીઓને ભેગી કરી અને ત્યાં રાસ રચાવવો હતો, એટલે કે તેને ગરબા રમાડવા હતા તે માટે તેઓને ત્યાં રાસ રચાવવા માટે તે બંસીમાંથી સૂર છોડે છે। પછી બીજો પ્રશ્ન, મોતી શ્રી કૃષ્ણ પાસે હશે એમ રાધા શા માટે કહે છે, ગોપી પાસે ગોપીઓ એને પજવી એ શ્રી કૃષ્ણની આદત છે, એટલે શું કહે છે ગોપીઓને પજવવી એ શ્રી કૃષ્ણની આદત છે અને એમનામાં આવા સ્વભાવનો બધાને અનુભવ છે, આથી રાધા માને છે કે પોતેના જે ભાર હતો તે પોતેનો ફૂટેલો હારમાંથી ખોવાયેલું મોતી શ્રી કૃષ્ણ પાસે જ હશે। એટલે એ કહી શકે છે કે એનું જે હારનો છે હતો એમાંથી મોતી જે તૂટી ગયું હતું એ કૃષ્ણ ભગવાન પાસે છે, કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાન બાળપણમાં હતા ને ત્યારે એ બધાના માખણ ચોરી લઈ જતા, કોઈના મટકા ફોડી નાખતા, એને એક આદત હતી, લોકોને હેરાન કરવાની ભજવવાની એની આદત હતી, એટલે તે ખાતરીપૂર્વક કહી શકે છે કે રાધા પોતાનો ખોવાયેલું મોતી શ્રી કૃષ્ણ ભગવાન પાસે જ હશે। શ્રી કૃષ્ણના વાંસળીના સૂર છેડે છે એનું શું પરિણામ આવે છે, શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છોડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે એટલે કે રાસ રચવા રમવા માટે તે ભેગા થાય છે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અને એ પૂર્ણ કરવાની છે તો ત્યાં શું આપણે ક્યાંથી શરૂઆત થાય છે તો રાધિકાનો અને દેશ છેલ્લે છલક તો અહીંયા આવશે કે રાધિકાનો હાર તૂટે છે મોતી ચળકે છલક અને ત્યાર પછી
પેજ નંબર 39 અને 40 ઉપર જે બે પંક્તિ આપી છે એ અને 39 ઉપર જે પ્રશ્ન નંબર 1 2 અને 3 જે લખવાનો છે એ તમારે હું તમને જે ફોટા દ્વારા મોકલું એ તમારે સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે।